નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. બીસીસીઆઈએ સ્ટાર ક્રિકેટરોને ઝટકો આપ્યો. ડોમેસ્ટિક ઘરેલુ ક્રિકેટના પરફોર્મન્સ ધ્યાનમાં લઈ સિલેક્શન થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. 5 મેચોની ટેસ્ટ શ્રેણીની આ 3જી મેચ છે. અત્યાર સુધી આ શ્રેણી બરાબરી પર ચાલી રહી છે. આવી સ્થિતિમાં જે પણ ટીમ રાજકોટ ટેસ્ટ જીતશે તે આ શ્રેણીમાં લીડ મેળવશે. આ શ્રેણીની વચ્ચે બીસીસીઆઈએ ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓને મોટો ઝટકો આપ્યો છે. બીસીસીઆઈએ એક મોટી જાહેરાત કરી છે, જેનાથી ભારતના વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાને મોટો ફટકો પડ્યો છે. ચાલો તમને જણાવીએ કે બીસીસીઆઈની નવી જાહેરાત શું છે. ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ દરમિયાન બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ભારતીય ખેલાડીઓને મોટો ઝટકો આપ્યો છે. જય શાહે આદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઇન્ડિયામાં પસંદગીનો મુખ્ય આધાર ડોમેસ્ટિક ક્રિકેટ બનવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવામાં આવ્યું છે કે આઈપીએલમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવે છે. એટલે કે ઇન્ડિયામાં પસંદગી માટે આઈપીએલ સૌથી મોટો આધાર બની ગયો હતો. આ કારણે સ્થાનિક ક્રિકેટનું મૂલ્ય ઘટવા લાગ્યું. તેને જોતા બીસીસીઆઈ સેક્રેટરીએ નવો આદેશ જારી કર્યો છે. ઈશાન કિશન આ દિવસોમાં ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે ચર્ચામાં છે. ઈશાને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ પછી ખેલાડીને ટીમમાં જગ્યા ન મળવા લાગી. ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું હતું કે જો કોઈને ટીમ ઇન્ડિયામાં પસંદ થવું હોય તો તેના માટે તેણે ઘરેલું ક્રિકેટ રમવું પડશે. કોચના આ નિવેદન બાદ પણ ઈશાન કિશન ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો નથી. બીજી તરફ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી ફિટ છે, પરંતુ તેમ છતાં તે આઈપીએલ માટે ફિટ હોવાને કારણે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો નથી. શ્રેયસ અય્યરની પણ આ જ વાત છે કે ફિટ હોવા છતાં તે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી રહ્યો. હવે બીસીસીઆઈના નિર્ણયથી આ ખેલાડીઓ પર ભારે ફટકો પડ્યો છે. 3 સ્ટાર ક્રિકેટરો ઉપરાંત બીસીસીઆઈ સાથે કરાર ધરાવતા તમામ ખેલાડીઓ માટે પણ આ મોટો ફટકો છે. બીસીસીઆઈના આ નિર્ણયથી ડોમેસ્ટિક ક્રિકેટનું મહત્ત્વ વધી ગયું છે. ખેલાડીઓ હવે સ્થાનિક ક્રિકેટ પણ ગંભીરતાથી રમશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ ચાહકોએ જોવાની રાહ જોઈ રહ્યા છે કે ઈશાન, અય્યર અને પંડ્યા હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો નિર્ણય લે છે કે નહીં. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રછાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, 6ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.